શહેરના સલાવતપુરાના મહાલક્ષ્મી માર્કેટમાં 7 દિવસ અગાઉ 70 લાખની ચોરીનો ભેદ ઉકેલી પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર સહિત 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમને પૂછપરછ કરતા ચોરી માટે દુકાનમાં કામ કરતા કારીગરે જ ટીપ આપી હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. પોલીસે આરોપીને ઝડપી લઈને 50 લાખ રોકડા અને 4 મોબાઈલ પર કબજે કર્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીઓને ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના સાંગીપુર ગામથી ઝડપી પાડ્યા છે. ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતી અને ત્યારે ખાનગી બાતમીના આધારે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના સાંગીપુર ગામથી સોનુ દાનપલ વર્મા, રહેવાસી દિંડોલી સુરત, અંકુર ઉર્ફે કલુ પટેલનગર આસપાસ 3 રસ્તા ગોળાદરા રહેવાસી, 3 અફસર અલી ઉર્ફે મોહમ્મદ રઝા ગોળાદરા દિંડોલી બ્રિજ નજીક લિંબાયત અને મૂળ ગામ પ્રતાપગઢ ઉત્તર પ્રદેશ, તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ 12 કિશોરીને રોકડા રૂપિયા 50,07,000 તેમજ 4 મોબાઈલ ફોન સાથે ચારેયને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું કે મહાલક્ષ્મી માર્કેટમાં આવેલ શોપ નંબર 1122 અને 23માં એકતા એન્ટરપ્રાઇઝ નામની દુકાને છેલ્લા 5 વર્ષથી કામ કરતા સુરજ મિશ્રા નામના વ્યક્તિએ દુકાનમાં રહેલ લાખો રોકડા રૂપિયા બાબતે જાણ કરી ચોરી કરવાની ટીપ આપી પોતાનું નામ જાહેર ના થાય તે રીતે ચોરી કરવાનો પ્લાન ઘડ્યો અને દુકાને અવારનવાર દિવસ દરમિયાન લઈ જઈ માર્કેટમાં રેકી કરાવી હતી, જેથી આજથી આશરે 7 દિવસ પહેલા ઇલેક્ટ્રિક ગ્રેન્ડર મશીનથી આરોપીઓએ રાત્રિના સમયે દુકાનનું શટર કાપી ગોદરેજનું ડિજિટલ લોકર તેમજ બીજા 2 લાકડાના ડ્રોર તોડી તેમાંથી લાખો રૂપિયાની રોકડની ચોરી કરી સરખા હિસ્સે રોકડા રૂપિયાની વહેંચણી કરી અને ઉત્તર પ્રદેશ ખાતે ભાગી ગયા હતા. આ ચોરીના રૂપિયામાંથી કાયદાના સંઘર્ષમાં આવેલ નાના કિશોરે iPhone 13 Pro Max ખરીદ્યો, જ્યારે અશરફ અલીએ 1 Plus Mobile ખરીદ્યો અને તેની કબૂલાત કરી હતી. હાલ પોલીસે તમામની ધરપકડ કરી 50 લાખ રોકડા અને 1,70,000ની કિંમતના 4 મોબાઈલ મળીને કુલ 51,77,000નું મુદ્દામાલ જપ્ત કર્યો છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા 1 TV, સુરત. વિસ્તારની અંદર જે ટેક્સટાઇલ માર્કેટ આવેલી છે એમાં મહાલક્ષ્મી ટેક્સટાઇલ માર્કેટની અંદર એકતા એન્ટરપ્રાઇઝ આવેલી છે, એ શોપ નંબર 1122 1123. આ તમને ફરિયાદીની જ્યારે સાંજે દુકાન બંધ કરીને જાય છે 15/12/2022 રોજ, એ રાતે જ્યારે સવારે આવે છે તો દુકાનના શટરના તાળા ખુલ્લા હોય છે અને ત્યાં ચોરી થયેલાનું ધ્યાન ઉપર આવેલ છે. સલાવતપુરા પોલીસ સ્ટેશનની અંદર આશરે 70 થી 75 લાખની ચોરીની ફરિયાદ દાખલ થવામાં આવે છે. આટલી મોટી માત્રામાં ચોરી થયેલ હોય, બનાવ ગંભીર પ્રકારનો હોય, મહેરબાન પોલીસ કમિશનર સાહેબે ક્રાઇમ બ્રાન્ચને ખાસ ટાસ્ક આપવામાં આવેલો હતો ગુનો ડિટેક્ટ કરવા માટે. ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ બાબતે વર્કઆઉટમાં હતી. એ દરમિયાન PSI DM રાઠોડ અને એની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે આ દુકાનની અંદર છેલ્લા 5 વર્ષથી કામ કરતો સુરજ મિશ્રા નામનો ઈસમ, એમને જ આ ટીપ આપી છે અને UPથી એના સાગરીતો માણસોને સુરત બોલાવી અને ચોરી કરેલાનું ધ્યાન ઉપર આવેલ છે. ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સના આધારે વર્કઆઉટ કરવામાં આવ્યું. આ દરમિયાન જે 4 આરોપીઓ છે એ UP ભાગી ગયેલા હોય એવું ધ્યાન ઉપર આવતા તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની ટીમને UP મોકલવામાં આવે છે. UPમાં પ્રતાપગઢ જિલ્લાના સાંગીપુર ગામ ખાતેથી 4 આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે. આ જે 4 આરોપીઓ છે એમાં એક છે સોનુ વર્મા, અંકુર દુબે અને એક છે અફસર અલી શેખ અને એક છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક જુવેનાઇલ છે. આ 4 આરોપીને એના ગામથી પકડી પાડતા એની પાસેથી 50 લાખ ઉપરની કેસ મળી આવે છે. તમામ આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવે છે, ડિટેલમાં ઇન્ટ્રોગેશન કરવામાં આવે છે. એમાં એક જે કાયદાના સંઘર્ષમાં આવેલ છોકરો છે એ અને એક અફઝર અલી કરીને છે, આ બે ચોરીના પૈસાના મોબાઈલ પણ ખરીદ કરેલ હોય એવું ધ્યાન ઉપર આવતા ટોટલ 4 મોબાઈલ પણ ગુનાના કામે કબજે કરવામાં આવે છે. આખા બનાવની હકીકત અને આરોપીઓના ઇન્ટ્રોગેશનના આધારે ખ્યાલ આવતા સુરજ વર્મા છે એને ખ્યાલ આવેલ કે આ શેઠને ત્યાં 70 થી 75 લાખ રૂપિયા કેસ પડેલ છે, એટલે એ આખો પ્લાન બનાવે છે અને એના બીજા સાગરીતોને
ટીપ આપે છે, ત્યારે ચાર સાગરીતો છે યુપીથી ગેસ કટર લઈ અને સુરત આવે છે, અને અહીંયા એના પ્લાન મુજબ એનું શટર તોડી અને એક ગોદરેજની તિજોરી એને પાછળથી આખી કાઢી લે છે, તેમજ બે લાકડાના કબાટ છે એને પણ તોડે છે, અને આ જે ગોદરેજની તિજોરી છે એને ડિંડોલી વિસ્તારમાં ઇન્ટિરિયર એરિયાની અંદર લઈ જઈ અને એને કટ કરી અને પૈસા લઈને જતા રહે છે. આમ આખા બનાવની અંદર ટોટલ 50 લાખ ઉપરની કેશ કબજે કરવામાં આવેલ છે, બીજા 4 મોબાઈલ પણ કબજે કરવામાં આવેલ છે. આરોપીઓના રિમાન્ડ લેવા માટેની તજવીજ ચાલુ છે. મેઇન ટીપ આપનાર છે સુરજ મિશ્રા કરીને, એને પકડવાનો બાકી છે, એની પાછળ અમારી ટીમો લાગેલી છે અને જલ્દીથી પકડાઈ જશે. હાલમાં તો હજી પ્રાઇમરી ઇન્ટ્રોગેશન છે, યુપીથી ટીમ અત્યારે આવેલી જ છે, તો સુરત ખાતે તો એક અમે અહીંયા પણ ચેક કરાવીએ છીએ કે એના કેટલા કેટલા ગુના છે, અગાઉ ભૂતકાળમાં સુરતમાં આ લોકો આવેલા છે નથી આવેલા, તેમજ યુપી ખાતે એ લોકોની હિસ્ટ્રી શું છે એ યુપી પોલીસને કોન્ટેક કરી અને માહિતી મેળવવાની તજવીજ ચાલુ છે. સર, મહાલક્ષ્મી જે શોપ છે, જે ફેક્ટરી છે, જેની અંદર એ જોબ કરતો હતો જે મુખ્ય આરોપી છે, એ કેટલા દિવસથી ત્યાં જોબ કરતો હતો? છેલ્લા 5 વર્ષથી સુરજ મિશ્રા છે એ ત્યાં જોબ કરતો હતો અને એમના શેઠનો એને વિશ્વાસ પણ સંપાદન કરી લીધેલો હતો, અને એમને જ ધ્યાન ઉપર હતું કે આટલા પૈસા અહીંયા છે, એટલે એને પ્રી પ્લાનથી એના માણસોને યુપીથી બોલાવેલા હતા.